હેલો, જય મંગલમાં દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે સરદારપર પ્રાથમિક શાળામાં જવાના છીએ. ત્યાં અમારી શાળા કેવી છે અને અમે અહીંયા અભ્યાસ કર્યો છે 1-8 ધોરણ. તો તમને પણ દેખાડવા મળશે સરદારપર પ્રાથમિક શાળા. હું અને અમારો ભાઈ બે જવાના છીએ. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહ્યો, અમે પણ દેખાડશું તમને સરદારપર પ્રાથમિક શાળાનો કેવો છે નજારો. અને બે ભાઈ જઈ રહ્યા છીએ. હાલો. તો મિત્રો, અમે હાલ આમ લાગ્યા છીએ હળુ હળુ નિશાળ પાસે પગેલા આવ્યા છીએ. તમે જુઓ હમણાં પગે જાય નિશાળ ચાલુ હોય કે બંધ ખબર નહીં, પણ જાવી છે અત્યારે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ પાણીની ટાંકી છે, આ નિશાળ છે અને આ આંગણવાડી છે. સરસ મજાનું લોકેશન છે અત્યારે અમારા સરદારપર ગામમાં પ્રાથમિક શાળાનું. અહીંયા પાછું મહાકાળીમાનું મંદિર પણ છે. બધી જ રીતનું વાતાવરણ અહીંયા છે. ચાલો આપણે એન્ટર થઈએ અંદર. આપણા ભાઈ આપણે દરવાજા ખોલે છે હમણાં. બગીચો છે જોરદાર. અમારી સ્કૂલ છે, નવી બનેલી છે. અને આ બીજી નિશાળ હાલમાં બની રહી છે, એ ટૂંક સમયમાં બની જાય છે. અને આ સૌથી જૂની નિશાળ જેમાં મેં પણ અભ્યાસ કર્યો હતો. આ મેદાન છે, બગીચો. આ પણ એક રૂમત છે. નિશાળનો સૌથી જૂનો પાણીનો ટાંકો અમે ભણતા ત્યારનો એમનો જ છે, હાલમાં પણ એ જ છે. તો આપણે સેવાનું કામ કરી નાખીએ. ત્યારે એક નળ ચાલુ છે, વૈભવ આપણે પાણીનું નળ બંધ કરી છે. બગડી ગયેલો લાગે નળ, બંધ નહીં થાય, નળ બગડી ગયેલો છે. તમે જોઈ શકો છો સરસ મજાનું એક ગ્રાઉન્ડ બનાવેલું છે, જે લોકોને શીખવા મળે. નાના નાના બાળકો માટે ખાસ શીખવા જેવું છે. એમાં કલમ ખટોળો લખેલો છે, ABCD લખેલી છે અને 1-100 એકડા લખેલા છે. અને એક બોર્ડ છે. અને સરસ મજાનું ચિત્ર તમે જુઓ, જોરદાર લાગે એવું ચિત્ર છે. ખૂબ જ સારો નજારો છે. આપણા 75મો આઝાદી કા અમૃત મહોત્સવ એ વખતે નવું બનાવેલું છે. જૂનામ જૂની લસરપટ્ટી એમ ભણતા એ વખતની હજી એમનામ છે. તો આપણે આપણા વૈભવભાઈ એક લસરપટ્ટી ખાઈને દેખાડશે. વાહ, સરસ, બહુ જોરદાર લસરપટ્ટી ખાધી વૈભવભાઈ. આ પણ એક કાંક છે રમવાનું, રમતા હોય. હા, તમે જુઓ સરસ મજાનું બનાવેલું છે. જ્યાં લોકો નાના બાળકો બેઠી શકે, રમત કરી શકે. અને ભાઈ બાબા આપણે માથે બેસી ગયા છે, ઊભા રહી ગયા. મિત્રો, અત્યારે નિશાળ સાહેબ પછી આપણે મધ્યાહન ભોજન વિશે જાણીએ. અહીંયા મધ્યાહન ભોજન છે, જૂનું મધ્યાહન ભોજન અહીંયા છે. જોઈ શકો છો
અત્યારે સુવિધા પ્રમાણે નવી મંજન ભોજન બની ગયું છે. આ નવું મંજન ભોજન પેલા જૂનું મંજન ભોજન છે. આ નવું મંજન ભોજન અહીંયા બનાવેલું છે. અહીંયા પ્રાર્થના સભા પણ અહીંયા બેઠે છે. અત્યારે કામકાજ તો ચાલુ જ છે. નિશાળનું નેમ નિશાળ અહીંયા હાલમાં બની રહી છે. એમાં લોકોને ખૂબ જ મજા આવે ભણવાની. તમે તો તમને હાલો અત્યારે બહારનું લોકેશન દેખાડું. બહાર કેવું લોકેશન છે વયું જવો તો બહારનું લોકેશન. તળાવ છે સુંદર મજાનું. તળાવની બાજુમાં આપણી સ્કૂલ છે. સુંદર મજાનું ઝાડ છે. જો ફૂલ મસ્ત આવ્યા. તમે જોઈ શકો છો આ ધ્વજવંદન અહીંયા 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે અહીંયા ધ્વજવંદન કરવામાં આવે છે. પૂરો નજારો જોવો મિત્રો તમે. અહીંથી જોરદાર લાગે છે. નિશાળની પાછળ આપણે જોઈએ તો અત્યારે નવા વોશરૂમ બની ગયા છે. ચાલો એ પણ જોવા જઈએ આપણે. પાણીનો ટાંકો છે. કાયતી રીતિ કાપી નાખી છે તો એક વાળી પાસે. વોશરૂમ હતા અહીંથી પણ તેમ નજારો જોવા જોરદાર છે. સુંદર મજાના ઝાડવા છે. નિશાળની પાછળનો નજારો હતો. પાછળ આગળ આવી ગયા છે. નિશાળની એક્ઝેટ સામે ખેલકૂદના મસ્ત મજાના ચિત્ર દોરેલા છે. જવા તમે એક વાર ક્રિકેટ ને મિત્રો નિશાળનો નજારો જોઈ લીધા પછી આપણે ઘર તરફ પાછા જાવી છીએ. હરિયા ભર્યા ધોમ છે આપણા નિશાળ બને છે. લે લે ક્યાં પડી જવું છે. હળું હાલતો હો પણ હરિયા વસ્તુ પડાઈ ગઈ. હરિયા પણ જો કેટલા હરિયા હે. હરિયા ભાઈ ને પગમાં આવ્યો પડી ગયો આપણો ભાઈ. સાફ કરે જોઈ ને હાલતો જોઈ શકો છો. પાછળની પૂરી જૂની નિશાળ છે. આ નવી નિશાળ અને આ બાજુમાં જે નવી નિશાળ બની રહી છે. આ બગીચો છે. લોન તો વિખાઈ ગઈ. હા અડધામાં છે ને અડધામાં વહી ગઈ લોન. રમતા હા જૂનો વડલો ત્યાં અમે ખૂબ મોજ મસ્તી કરી. ઘણા જૂના વડલા છે એવા અહીંયા
ખૂબ મોજ આવે. પ્રાથમિક શાળાની મોજ અલગ જ હોય. તો આપણે નીકળી જાય છે, દરવાજા દઈ દીધો છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવીજો. કેવી છે અમારી સરતાન પર પ્રાથમિક શાળા? વિડીયો ગમે હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારો, જય મા મુગવાન.